આ છે અમારી મધુરીનું ફાર્મ કે જેમાં મધુરીનું રોપણ કર્યા બાદ તેને કાગળ પાથરીને અને તેમાં કાં જે હોલ હોય છે હોલ પાડીને તેમાં બિયારણનું સોંપણી કરી છે કે જેથી પછી એની ઉપર જે આ મલ્ચિંગ પેપર હોય છે આ મલ્ચિંગ પેપરનું એને આની માથે નાખ્યું છે બરાબર કે જે મલ્ચિંગ પેપર હોય છે એ જે મધુરીનો જે બહારના જે કીટકો છે એને અટેક થતા અટકાવે છે જેવી રીતે કે આપણે અત્યારે અમે અત્યારે નિંદણનું કામકાજ કરીએ છીએ તો આપણે જોઈએ કે મધુરીનો છોડ કેમ છે તો આપણે તમને મધુરીનો છોડ બતાવું તો આ મધુરીનો છોડ છે કે જે ક્રોપ કવરની અંદર છે અને તમે પણ આમ દૂર દૂર સુધી જોઈ શકો છો કે કંઈ પણ પ્રકારનો રોગ આમાં આવતો નથી કેમ કે આ જે ક્રોપ કવર હોય છે તે મધુરીનું જે બહારના જે કીટકો હોય છે એનાથી અટેક થતું બચાવે છે અને પ્લસ કે બીજી વાત એ કે આમાં જે ઠંડીનું પ્રમાણ જે હોય છે જે રાતના સમયમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે જેના કારણે આ મધુરીના જે છોડની જે ઈજા થાય છે જે થતી નથી અને બીજું કે બપોરનો વધારે પડતો તડકો હોય પણ ઓછું તાપમાન વધુ તાપમાન થયા કરે એના માટે આ ક્રોપ કવર નાખવામાં આવે છે કે જેથી કરીને મધુરીનું તાપમાન બરાબર જળવાઈ રહે તમે અંદર જોઈ શકો છો અને જે આ છોડ છે આમાં કંઈ પણ પ્રકારનો રોગ નથી તમે જોઈ શકો છો અને આ ગ્રો કવર છે ગ્રો કવરથી છોડની વૃદ્ધિ સારી થાય છે અને આ રીતે અમે મધુરીનું વાવેતર કરેલ છે તો તમારે પણ જો વાવેતર કરવું હોય અત્યારે અમે નિંદણ કામ કરીએ છીએ ક્રોપ કવર જે હોય છે એને આમ ઊંચું કરીને નીચેનું જે અંદર ખડ દેખાય એટલે કે જે આપણે નિંદણ કામ હોય એ આપણે દૂર કરવાનું હોય છે જો તમને શીખવાડું કેમ નિંદણ કામ કરવું ક્યાંક ખડ હોય એને આમ આપણે હળવેકથી ક્રોપ કવરને ફાટી આમ ફાટે નહીં એ રીતે આમ ઊંચું કરીને અહીંયાથી આ જે અત્યારે જો આ ખડ છે એને આપણે દૂર કરવાનું હોય આ રીતે આ દૂર થઈ જાય એટલે ઉપાડી નહીં આ ક્રોપ કવરની અંદર જે ખડ જે આપણે જે હોલ હોય એમાંથી નીકળેલું હોય છે એને આપણે ધીમે ધીમે દૂર કરવાનું હોય છે અને ત્યારબાદ જે આપણી જે માટી હોય તેને પાછી રિટર્ન જેમ હોય એમ આપણે કરી નાખવાની હોય છે તો આ ફાર્મ અમે બનાવ્યું છે બસ પહેલી ટ્રાય છે કેવું ગ્રેસ સક્સેસફુલ જ થાય છે એની માટે અમે બીજી પણ ટ્રાય કરેલ છે કે જે ક્રોપ કવર વગર જે મધુરી છે એનું તમે નિરીક્ષણ કરી શકો છો કે ખાલી કાગળની અંદર મધુરી કરી છે ક્રોપ કવર વગર કે આમાં શું રિઝલ્ટ આવે છે તે જાણવાનું કે કાગળ વગર પણ શું સક્સેસફુલ જાય છે કાગળ વગરની આ જે છે આ મધુરી છે જે ક્રોપ કવર ઉપર નાખવામાં આવ્યું નથી તો આ જ રીતે રોજ અમારા વિડીયો આવતા રહે છે ખેડૂત મિત્રો અને તમને આવી અવનવી નવી નવી પદ્ધતિથી ખેતી કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે કે પહેલા પ્રથમ તો તેનું ઉત્પાદનમાં વધારો થઈ જાય છે અને ઉત્પાદનમાં વધારો થાય એટલે આપણી આવકમાં વધારો થાય છે માટે ખેડૂતો નવી કંઈક ટેકનોલોજીનો ઉપયોગ કરો કે જેથી કરીને આપણી આવકમાં વધારો થાય કેમ કે સરકાર ભાવ તો આપણે આપતા નથી એટલે કંઈક નવું કરો તો કંઈક આપણને પૈસાની આવક થાય જય જવાન જય કિસાન મિત્રો બસ આટલું જ કેવું છે અને આ રીતે રોજનું હું તમને આ વિડીયોનું અપલોડિંગ આપીશ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી કરીને અમને આવું પ્રોત્સાહન મળતું રહે અને અમે આવા વિડીયો ઉતારતા રહીએ જય હિન્દ આવજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં